ने सौ आमंत्रित भाई और बहनों, सूरत विकास में कदाच फक्त गुजरात में नहीं पण बाकी राज्यों के शहरों की अंदर पण खूब आगळ पड़त स्थान धरावे छे। डेवलपमेंट अने एमां पण विविधता ए मैं जोई छे, केम के अर्बन कमिटी में जरा एनु प्रेजेंटेशन अलग अलग स्मार्ट सीटी नु थाय छे, तो आज दिन सुधी में दिल्ली में जेटली पण जेटला पण प्रेजेंटेशन रजू थया तेमां सूरत शहर नु स्मार्ट सीटी नु प्रेजेंटेशन सौथी विविध प्रकार नु हतो अने खूब ऊंचा प्रकार नु हतो। कोई जगह तो अलग स्मार्ट सीटीओ में फक्त साइकल स्टेन्ड के आवा कामों ने प्राधान्य आपीने एने हाईलाइट करता हता, ज्यारे सूरत में ए काम कदाच एकदम नाना पायानुं छे एटले के एने अमे एटलुं प्राधान्य आपता नथी, कार्य थाय छे परंतु एना सामे जे मोटा मोटा कामों जे थया छे એનાથી શીખવા માટે સુરતના કોર્પોરેશન દ્વારા થયેલા સ્માર્ટ સિટીના કામોની એક સ્પેશિયલ બુક બનાવીને એ અમારે દિલ્હીમાં આપવી પડી અને કમિશનરશ્રીએ બુકો જ્યારે મોકલી તો એમાંથી પ્રેરણા લઈને કામ કરવા માટે ત્યાંના સંસદસ્યોને અધિકારીઓએ બાકીના શહેરોમાં પણ મોકલી આપી છે। એટલે એક સ્માર્ટ સિટી દ્વારા કે વિકાસના કામો દ્વારા લોકોને પ્રેરણા આપી શકે એવું કામ સુરત મહાનગરપાલિકા કરે છે। આજે પણ એમાં 340 કરોડના વિવિધ કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। હું આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સુરત આવ્યા, નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે સુરત આવીને એમણે કોરોનાના કારણે જે ભય ઊભો થયો હતો એ લગભગ 25-26 દિવસની અંદર એમણે લીધેલા પગલાં અને નિર્ણયોને કારણે ઝડપમાં કોરોના કંટ્રોલમાં આવ્યો છે। લોકોના મનમાંથી ભય નીકળી ગયો છે અને મહાનગરપાલિકા કોરોનામાંથી પણ બહાર આવીને હવે આવા વિકાસના કામો તરફ પણ સમય ફાળવી શકે એટલો સમય પણ એને મળવા લાગ્યો છે। આ ખૂબ પોઝિટિવ નિશાની છે। આપ સાહેબ ત્યારે સુરત આવ્યા હતા, બે વાર આવી ગયા અને આજે તમે વેબિનાર દ્વારા આ વિકાસના કામો જ્યારે શરૂ કરો છો એનો ખૂબ નાનો ગાળો છે, એ સમયની અંદર પણ સુરત કેટલા ઝડપમાં આ વિકાસના કામો માટે આગળ વધી રહ્યું છે એ એમાંથી પ્રતીત થાય છે। હું સુરત મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશેષ રૂપે રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ। માનનીય સાહેબ શ્રી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે વિનંતી કરીશું માનનીય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી સાહેબ આપશ્રીને આપના વક્તવ્ય માટે। માનનીય મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કામગીરી
ગુજરાત સરકારે કરી છે, પરંતુ આજે મહાનગરના વિકાસના કામોની જયારે વાત કરીએ ત્યારે સેજ પણ ગુજરાત હોય કે સુરત હોય, કોરોના મહામારીની અંદર પણ 14,000 કરોડ નું પેકેજ આત્મનિર્ભર ગુજરાતનું, કરોડો લોકોને એનો લાભ થાય, ફરીવાર ગુજરાત વિકાસના માર્ગે ચાલતું થાય, દોડતું થાય, એના માટેના આપણા સતત પ્રયાસ. આ કોઈ નાની સુની વાત નથી કે કોરોનાની આટલી મોટી લડાઈ લડવાની, દરેક ક્ષેત્રમાં આપણે બધાને મદદરૂપ થવાનું અને વિકાસના કામને છે જ પણ ગતિ ધીમી ન પડે એનું પણ કાળજી રાખવાનું, ધ્યાન રાખવાનું, આ કોઈ નાની સુની વાત નથી. આ કામ આપે છે, કરી બતાવ્યું છે કે આપને વંદન કરવા પાત્ર, સાથે ધન્યવાદ આપવા. એટલા માટે આજે જે કઈ સુરતવાસીઓ માટે, તો હું તમને એટલા માટે તમારો આભાર માનું છું કે આટલી કોરોનાની મહામારીની અંદર અમે જે કઈ આપણી પાસે માંગ્યું, તો ઉદાર દિલે કઈ પણ વિચાર કર્યા વગર જલ્દી તરત ને તરત અમને એનો નિવેડો આવ્યો છે, તમને આપ્યું છે. રમજીઓની ટ્રેનોની વાત હોય, રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર ખરીદવાની વાત હોય, હોસ્પિટલની વાત હોય, 100 કરોડ ને ખર્ચે 15 દિવસમાં આટલી મોટી હોસ્પિટલ તૈયાર થાય, અરે ઇન્જેક્શન ની વાત અમે તમને કરી હોય અને તમે એક જ કલાકની અંદર અમને ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી આપો, જે કઈ અમારી જે કઈ લાગણી, અમારી જે કઈ માંગણી હતી, જે લોકોની અમારી પીડા હતી, સુરતવાસીઓની જે કઈ અમારી વાત હતી, એ વાતને આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક રહીને આ સમયની અમને તમે જે મદદરૂપ થયા છો અને જે કામ આપણે કર્યું છે, ખરેખર સુરતવાસીઓ આપ સૌને આપનો આભાર માને છે અને આપને વંદન કરે છે. ફરી એકવાર આ વિકાસના કામની ગતિને આપણે ધીમી નથી પડવા દીધી અને કોરોનાની મહામારીમાં જે રીતે આપણે લીડ લીધી છે અને જે કામ કર્યું છે ગુજરાત માટે, એ ખૂબ જ પ્રસન્ની છે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય મંત્રીશ્રી. આદરણીય જનપ્રિય લોકસેવક માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપને વિનંતી કરીશું, આપશ્રીના વરદ હસ્તે સાકારિત પ્રકલ્પોને લોકાર્પિત કરશો અને સાકારિત થનાર પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશો. આ પ્રકલ્પોને આપશ્રી ઓનલાઈન અનાવૃત કરશો. ₹161.45 કરોડના ખર્ચે સાકારિત સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્કૂલ બિલ્ડિંગ, ફૂટ ઓવર બ્રિજ, શાંતિકુંજ, લેક ગાર્ડન તથા ₹178.58 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભટાર અને ખજોત ખાતે એકત્રિત સોલિડ વેસ્ટને બાયોમાઇનિંગ પ્રોસેસ કરવાની કામગીરી, સુએઝ પમ્પિંગ સ્ટેશન વગેરે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આદરણીય સાહેબશ્રી, આપના શુભ હસ્તે, આપના વરદ હસ્તે અત્યારે સાકારિત થયું છે. જે સંદર્ભે આજનો આ સમારોહ યોજાયો હતો, સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થઈ રહ્યો છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી પ્રકલ્પોને અનાવૃત કરવા માટે ને આપશ્રીને સાદર વિનંતી કરીશું. અમે સૌ આપને સાંભળવા માટે આતુર હોય. આપશ્રીનું ઉદ્બોધન સાહેબશ્રી આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સુરતના સાંસદ માનનીય શ્રી સી આર પાટીલ, મારા સાથી મંત્રી માનનીય કુમારભાઈ કાનાણી, મેયર શ્રી જગદીશભાઈ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોસ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, માન્ય ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અનિલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ સુરત મહાનગરપાલિકાને, એમના અધિકારી પદાધિકારી સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોરોનાના મહામારી વચ્ચે પણ વિકાસની રફતાર ચાલુ રાખી છે, પ્રજાના અપેક્ષા આકાંક્ષા સપનાઓ એમની જરૂરિયાત એને પહોંચી વળવા માટે કોર્પોરેશન
કોરોનાની જવાબદારીની સાથે સાથે વિકાસના કામોમાં પણ જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ, વિવાદ નહીં સંવાદ, નો કોન્ટ્રાવર્સી, સૌને સાથે લઈને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરવા માટે મહાનગરપાલિકા કાચા સાધનો વચ્ચે પણ ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. એ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 340 કરોડના વિકાસના કામો એક ક્લિક ઉપર આજે લોકાર્પણ થયું છે, ખાતમુહૂર્ત થયા છે. હું વિચારતો હતો, હું પણ 8 વર્ષ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો, ભૂતકાળમાં મેયર પણ હતો. એ વખતે કોંગ્રેસની સરકાર હતી. વિકાસના કામમાં પૈસા એક ફદ્યું રાજ્ય સરકાર આપતી નહોતી. રાજકોટમાં તો પાણીની બહુ ખરાબ સ્થિતિ, એ વખતે પણ ભાદરમાંથી પાઇપલાઇન નાખવાની હતી ત્યારે 1 રૂપિયો આપ્યો નહોતો. ઉલટાનો અમે લોકોએ વર્લ્ડ બેંક, LIC લોનના પૈસા લઈ વ્યાજ ભરીને એ કામો કરેલા. અને આજે પૈસાની કોઈ ખેંચ નહીં, કોર્પોરેશન હોય કે મ્યુનિસિપાલિટી હોય. મેં હમણાં ગયા અઠવાડિયે એક કાર્યક્રમ કર્યો, એક ક્લિકમાં 1,050 કરોડ રૂપિયા બધી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક ક્લિકમાં આપ્યા. 1,050 કરોડ રૂપિયા. નાની નાની મ્યુનિસિપાલિટીઓને મારે કહેવું પડે છે કે પૈસા તમારે ત્યાં સરપ્લસ છે, કામ જલ્દી કરો. રાજ્ય સરકારે પૈસા ફાળવી દીધા છે, તમે કામ ધીમા કરો છો, એને ઝડપ કરો અને પૈસાનો સદુપયોગ થાય, લોકોને સારા રહેવા લાયક શહેરો મળે, એ આપણી જવાબદારી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે, અને એ કહેતા પણ ખરા કે એટલે પારદર્શક વહીવટ કરીએ છીએ અને એટલો ઝડપી વહીવટ કરીએ છીએ કે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણો પણ અમે જ કરીએ છીએ. અહંકારની વાત નથી, સવાલ છે માત્ર સમયબદ્ધ કામ થાય. અમે ખાતમુહૂર્ત કર્યા, ટાઈમ લિમિટમાં 2 વર્ષમાં લોકાર્પણ પણ થઈ જાય, એ મહત્વનું છે. કારણ કે સરકારી કામમાં એમ ભૂતકાળમાં એવી છાપ હતી કે પાણો એટલે કે ખાતમુહૂર્ત થાય, પાણો રોપી દીધો, પછી વર્ષો વીતી જાય અને યોજના જે 100 કરોડની હોય 500 કરોડની થઈ જાય, અને સમયબદ્ધ કોઈ કામ થાય નહીં, સમય ચાલ્યો જાય, નવી સમસ્યાઓ ઊભી થતી જાય. ત્યારે સમયની સાથે ચાલીને સમસ્યાનું નિરાકરણ એ આપણો મંત્ર છે, અને એટલા માટે વિકાસ શક્ય છે. અને વિકાસની રાજનીતિ એ ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે પ્રસ્થાપિત કરી, અને એમાં અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશને જે પહેલ કરી છે, જે હમણાં CR ભાઈએ વાત કરી કે આજે ભારત આખામાં સુરતનું નામ છે કે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી, આધુનિક સિટી. જોવું હોય તો સુરત જાઓ અને સુરતમાં જે કાંઈ ઇનિશિયેટિવ લીધા છે, ઇનોવેટિંગ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ સુરતની દેન છે અને સુરતે વર્ષો પહેલા ચાલુ કરેલું છે. આજે એક નવું પદાર્પણ થઈ રહ્યું છે કે પાણીનો રીયુઝ, પાણી ગટરનું પાણી એ સાફ થાય, ટર્શરી ટ્રીટમેન્ટ થાય, વાસ પણ ન મારે અને એ પાણી સ્વચ્છ થઈને પાછું ઉદ્યોગોમાં વપરાય અને એમાંથી કોર્પોરેશનને આવક થાય. આ આખો ઇનિશિયેટિવ આખા ભારતમાં પહેલો વહેલો સુરતે લીધો છે અને એ સુરત દિન પ્રતિદિન એમાં આગળ વધી રહ્યું છે. આ બધા કામ એટલા માટે શક્ય છે કે ઈમાનદારીથી કામ થવા જોઈએ. કોંગ્રેસના શાસનમાં રાજીવ ગાંધીનું સ્ટેટમેન્ટ આપણે બધાને ખબર છે, ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું
કે હું રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે. 15 પૈસાનું કામ થાય છે, 85 પૈસા કોણ ખાઈ જતું, તું કેવી રીતે ખાઈ જતું, કોણ જવાબદાર? અને નરેન્દ્રભાઈ એમ કહેતા કે હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. રૂપિયો મોકલું છું, 100 રૂપિયાનું કામ થવું જોઈએ, અને તો જ પ્રજાના પૈસા પ્રજાના વિકાસ માટે વપરાય એ મહત્વનું છે. પ્રજાના પૈસા ખવાઈ જાય, 85 પૈસા રૂપિયામાંથી ખવાઈ જાય, અને એને કોઈ સ્ટેટમેન્ટ એમને કર્યું નહોતું. અને વાસ્તવિકતા હતી કે ભ્રષ્ટાચાર એ કક્ષાએ હતો, રૂપિયામાંથી 85 પૈસા ખવાઈ જાય, માત્ર 15 પૈસા લોકો સુધી પહોંચે. જ્યારે નરેન્દ્રભાઈ આખી પદ્ધતિ બદલાવી, આપણે પણ સિસ્ટમને બદલાવી રહ્યા છીએ. પારદર્શક ઈમાનદારીથી પ્રામાણિકતાથી કામ થાય, અને એટલા માટે જનધન ખાતા, ડીબીટી એકાઉન્ટ, ડાયરેક્ટ પૈસા જાય, ઈ ઓક્શન, બધા ટેન્ડરોને આપણે પબ્લિક ડોમેનમાં મૂકી શકીએ, અને આપણે મોટા ભાગે જેને કહીએ કે ઈ ઓપ્શનથી જ બધા કામ કરીએ છીએ, કે જેથી કરીને પારદર્શકતા, ટ્રાન્સપરન્સી આવે, ફેસલેસ વ્યવસ્થા બને, અને રૂપિયો પૂરો વપરાય, સવાયું કામ થાય, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એટલે જ જે વિકાસના કામો વધી રહ્યા છે એના મૂળમાં કરકસરયુક્ત વહીવટની સાથે ઈમાનદારી પૂર્વકનો વહીવટ એ મહત્વનો ભાગ ભજવે છે. ભૂતકાળમાં કાગળ ઉપર પૈસા પાસ થઈ જાય, પુલ બની ગયો, પુલ બન્યો તો એને પૈસાનું પેમેન્ટ થઈ ગયું હોય, હવે એ દિવસો પૂરા થઈ ગયા છે. હવે તો સારામાં સારું કામ સમયબદ્ધ થાય એ દિશામાં આગળ વધી છે, માટે વિકાસ કરી શક્યા છે. આજે અલગ અલગ ક્ષેત્રમાં સુરતમાં વ્યાપક કામો એક સાથે આપણે કરવા આગળ વધી રહ્યા છે. સ્વાભાવિક છે કે કોરોનાનો વ્યાપ સમગ્ર વિશ્વમાં જે રીતે વધ્યો, એક સમયે સુરતને પણ આ વ્યાપની અસર મોટી થઈ, પરંતુ જનતાના સહકારથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની સક્રિયતાથી, અને સરકારે સુરત ઉપર ફોકસ કરીને સુરતને પ્રાથમિકતા આપી, અને આજે આપણે એ પરિસ્થિતિમાંથી હેમખેમ પસાર થઈ ગયા છીએ. સુરતની સ્થિતિ કંટ્રોલ થઈ ગઈ છે. આજે સુરતમાં કોરોનાને કારણે કોઈ વ્યક્તિને બેડ નથી મળતા, હોસ્પિટલમાં જગા નથી, દવા નથી, ઇન્જેક્શન નથી, આ વાત ભૂતકાળ થઈ ગઈ છે. આજે 50% બેડ ખાલી છે આપણે, અને પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા છે, અને એને કારણે આજે સુરતની જનતામાં એક આત્મવિશ્વાસ ઉભો થયો, અને સરકારે સંપૂર્ણ પ્રાયોરિટી સુરતને આપી. જે માગે એ વેન્ટિલેટર માંગ્યા તો વેન્ટિલેટર આપ્યા, અહીંથી વધારાના ડોક્ટર જોતા હતા તો ડોક્ટરો પણ મોકલાવ્યા, વ્યવસ્થાઓ ઊભી કરી, ટેસ્ટિંગ પણ આપણે વધાર્યા. આપને બધાને હું જણાવતા મને આનંદ થાય છે કે વડાપ્રધાનશ્રીએ ટકોર કરી કે ગુજરાત ટેસ્ટિંગ વધારે. આપણે પેલા 5,000 પર ડે ટેસ્ટિંગ કરતા હતા, એ વધારતા વધારતા 25-30,000 પહોંચ્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસ થયા 50,000 દરરોજના ટેસ્ટિંગ, 2 દિવસમાં 1,00,000 ટેસ્ટ આપણે કરી રહ્યા છીએ, અને ગુજરાતમાં એગ્રેસિવલી કોરોના સામેની લડાઈ આપણી એ આપણે એ સ્વરૂપ પણ પકડી લીધું છે. વ્યવસ્થાઓને વ્યાપક પ્રમાણમાં આપણે ગોઠવી રહ્યા છીએ, વ્યથા નહીં વ્યવસ્થા, રોગણા રોવા નથી, વ્યવસ્થાઓ ઊભી કરવી છે, અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 44માં આઝાદી પર્વના પૂર્વ દિવસે
આટલા બધા સરસ વિકાસના કામો એ આવનારા દિવસોમાં સુરત એ ખાલી ભારતના શહેરોમાં શ્રેષ્ઠ નહીં, દુનિયાના આધુનિક શહેરોની બરાબરી સુરત કરે એ પ્રકારે સુરતનો વિચાર ને વિકાસ એ દિશામાં આપણે આગળ વધવું છે. મેટ્રો ટ્રેન સુરતની, એનો ડીપીઆર ફાઇનલ થઈ રહ્યો છે, ઝડપથી મેટ્રો ટ્રેનનું કામ થાય. સુરતનો ડીપી પણ તાત્કાલિક આપણે પૂરો કરીએ છીએ. સુરતની નગર વ્યવસ્થા, નગર આયોજન પણ આપણે વ્યાપક પ્રમાણમાં કરી રહ્યા છીએ. સુરતના મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો, સુરતનું રેલવે સ્ટેશન, સુરતનું બસ સ્ટેશન, એને પણ આધુનિક કરવા છે. સાથે સાથે રસ્તા, ગટર, લાઇટ, પાણી, આ બધી વ્યવસ્થાઓ, સફાઈ, એમાં પણ શ્રેષ્ઠ કામગીરી સુરત કરી રહ્યું છે. ત્યારે હું એમ માનું છું કે દુનિયાના ફાસ્ટ ગ્રોવિંગ સિટીમાં સુરત નંબર વન રે, આગળ વધતું જાય અને આવનારા 10-15-20 વર્ષની આવશ્યકતાનો અત્યારથી વિચાર થાય એ દિશામાં સુરત કામ કરતું થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. ફરી વખત ગરીબ માણસને આવાસથી માંડીને, સ્કૂલથી માંડીને, શાક માર્કેટથી લઈને આ બધી વ્યવસ્થા, પાર્કિંગથી માંડીને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની વ્યવસ્થાઓ આપ લોકો કરી રહ્યા છો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. તાપી શુદ્ધિકરણના કામને પણ ઝડપથી આગળ વધારી અને આપણે સૌ તાપી નદી એ સુરતમાં જેને કહીએ ને કે રિવર ફ્રન્ટ પણ એવો બને કે લોકો પોતાના સરસ મજાના સમય ત્યાં વિતાવી શકે એ પ્રકારે આપ સૌ આગળ વધો તેવી શુભકામના. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સાહેબશ્રી, આપે સુરતને પાઠવેલા અભિનંદન અને આપે કરેલી સરાહના માટે અને આપશ્રીના ઉદબોધન માટે આપના અનેક અનેક ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરીશું માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ આપશ્રી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી સાહેબ, માનનીય સી આર પાટીલ સાહેબ, માનનીય મેયરશ્રી, માનનીય સાંસદ સભ્યશ્રી દર્શનાબેન, ધારાસભ્યશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ અને અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનશ્રીઓ, એ તમામ આજે ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સમયમાં પણ સાહેબે આપણને સમય આપ્યું અને એ પ્રકારના પરિસ્થિતિમાં સુરતમાં જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્તરેથી સંપૂર્ણ સૂચના, માર્ગદર્શન અને મદદ સુરતમાં કરવામાં આવી, જેના કારણે અત્યારે લગભગ 50 પણ ઓછા કેસીસ હોસ્પિટલાઇઝેશનનું આવી રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં કોરોના જ્યારે કંટ્રોલ સુરતમાં થયું છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના આજના જે આ પરિસ્થિતિમાં પણ સુરત શહેરને સમય આપ્યું છે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ અને ધન્યવાદ પ્રકટ કરીએ છીએ. એના સાથે સાથે આજે માનનીય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી સાહેબ, સી આર પાટીલ સાહેબ, સાંસદ સભ્યશ્રી, મેયરશ્રી અને તમામ પદાધિકારીશ્રીઓને પણ આ તબક્કે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું.